મિત્રો 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 ધોધમાર વરસાદના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે છે આપણે વાત કરવાની આ આગામી ચાર દિવસમાં જે આપણા ગુજરાત છે એમાં ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તો ખાસ કરીને છેલ્લા ચાર થી પાંચ દિવસમાં આપણા ગુજરાતમાં અને અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં અતિ ભારેથી વરસાદ આવી રહ્યો છે મિત્રો ખાસ કરીને જે આગાહી પણ હતી મિત્રો એ પહેલાં અમે વિડીયોમાં ખાસ કરીને એ પહેલાં અમે કીધું હતું કે આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી રહી છે તો મિત્રો એ આગાહી એ આગાહી અનુસાર મિત્રો આપણે હજી આગળની આગાહીની વાત કરીએ તો આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો છેલ્લા ચારથી પાંચ દિવસમાં આપણા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જેના પગલે ખાસ કરીને જે ટીમ છે એ આવી છે સહાય માટે તો મિત્રો હજી પણ આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાની છે તો મિત્રો આગામી ચાર દિવસમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ આવશે એની આપણે વિડીયોમાં વાત કરવાની છે મિત્રો આપણે આપણી ટીમ છે એટલે કે હવામાન વિભાગની ટીમ છે એમના અનુસાર આપણા ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં જે વધારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો જેમાં આપણા ગુજરાતમાં પણ એક આગાહી કરી છે અને આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને જે બંગાળની ખાડી છે અને અને જે આપણા ગુજરાતમાં લો પ્રેશર સાયક્લોનિક એક્ટિવ સિસ્ટમ ઓકે થવાના કારણે આપણા ગુજરાતમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને જે માછીમારો છે એમને દરિયો ખેડવાની ના પાડી છે મિત્રો મિત્રો હવે આગામી ચાર દિવસ સુધીમાં જે વરસાદ આવવાનો છે તેના આપણે ખાસ કરીને જે વિસ્તારોના નામ છે એ આપવાના છે તો મિત્રો આગાહી અનુસાર બનાસકાંઠા મહેસાણા પાટણ દ્વારકા પોરબંદર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારેથી ભારે વરસાદ આવશે અને એ તરફ મિત્રો વાત કરીએ તો આપણું જે કચ્છ છે એ સુરત છે નવસારી છે વલસાડ છે દેવભૂમિ દ્વારકા એ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો તે ખાસ કરીને જે વિસ્તાર સૌરાષ્ટ્રનો છે અને ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત જે જે મુખ્ય ખાસ ખાસ વરસાદ આવવાનો છે મિત્રો તો કરીને આપણા ગુજરાતના જે કહેવાય કે ખાસ કરીને ચાર જોના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને વરસાદ આવવાનો છે મિત્રો આગામી ચાર દિવસ સુધી અતિ ભારેથી ભારે વરસાદ છે જેથી બધા ખેડૂત મિત્રોને ખાસ નોંધ લેવી